હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ એડજેક્ટિવ્સ, જેને આપણે ગુજરાતી અથવા હિન્દીમાં વિશેષણ કહીએ છીએ. એડજેક્ટિવ્સ કેવા હોય, કયા પ્રકારના હોય, ક્યારે યુઝ કરવામાં આવે એ આપણને ગુજરાતી અને હિન્દીમાં તો સામાન્ય રીતે આવડી જાય છે, ઇંગ્લિશમાં પણ એટલા સહેલા છે. જોઈએ કઈ રીતે હોય છે. સૌથી પ્રથમ તો જોઈએ એડજેક્ટિવ્સ કોને કહેવાય. વોટ ઇઝ એન એડજેક્ટિવ? વિશેષણ શું છે? Adjectives are words that describe or modify or add meaning to other words. વિશેષણ એટલે એક એવા શબ્દો છે કે જે કર્તાની વિશેષતા દર્શાવે છે. કર્તા તરીકે નામ હોય, સર્વનામ હોય, કોઈ વસ્તુ હોય, કંઈ પણ હોય, તે કર્તાની જે વિશેષતા દર્શાવે છે અથવા તો તેના જે કોઈ પણ અર્થ થાય છે તેમાં વધારો કરે છે. They are usually placed before the noun or pronoun that they modify. વિશેષણ મોટાભાગે નામ કે સર્વનામની આગળ મૂકવામાં આવે છે. એટલે કે કોઈ વસ્તુ તો છે અથવા કોઈ કર્તા છે, એના લક્ષણો અથવા એના વિશે કોઈ પણ માહિતી એકાદ શબ્દની અંદર એની વિશેષતા સ્વરૂપે દર્શાવે છે, જે એની આગળ મૂકવામાં આવે છે. શું શું દર્શાવે છે? એડજેક્ટિવ્સ કેન ડિસ્ક્રાઇબ ફિલિંગ્સ ઓર ક્વોલિટીઝ. એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ ભાવના કે ગુણવત્તા વ્યક્ત કરવા માટે વાપરી શકાય. કઈ રીતે? એક્ઝામ્પલ્સ જોઈએ. હી ઇઝ અ સેડ મેન. તે દુઃખી પુરુષ છે. સેડના બદલે હેપી હોય, સેડ હોય, હંગ્રી, થર્સ્ટી, આ બધી જ ફિલિંગ્સ છે એ બધી એડજેક્ટિવ્સ તરીકે વપરાય છે. એડજેક્ટિવ્સ આ બધી ફિલિંગ્સ ડિસ્ક્રાઇબ કરે છે. તે એક જ શબ્દની અંદર આપણને સમજાઈ જાય છે કે તે માણસ દુઃખી છે અથવા તે માણસ ખુશ છે અથવા તે ભૂખ્યો છે, તરસ્યો છે, થાક્યો છે. એ જે પણ એડજેક્ટિવ્સ વપરાયું હશે એના આધારે આપણને સમજાઈ જાય છે. દે આર હેપી પીપલ. તેઓ ખુશ લોકો છે. તે જે લોકો છે એ લોકો ખુશ છે એ હેપી વર્ડના આધારે આપણને સમજાઈ જાય છે. બીજું શું જણાવે છે આપણને એડજેક્ટિવ્સ? બીજા ક્યાં આપણે વાપરી શકીએ છીએ? ટેલ અસ અબાઉટ એજ. પર્ટિક્યુલર એજ તો નહીં, પરંતુ ક્વોલિટી રિલેટેડ એડવર્બ્સની વાત કરીએ, સોરી એડજેક્ટિવ્સની વાત કરીએ તો ક્વોલિટી એડજેક્ટિવ્સ અહીંયા આપણે જોવાના છે. ક્વોન્ટિટી નથી જોવાની. ક્વોન્ટિટીમાં પર્ટિક્યુલર માપદંડ હોય છે. અહીં આપણે શબ્દોના આધારે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ અ યંગ મેન. તે યુવાન છે. એના બદલે હી ઇઝ અ કિડ કે એવો કોઈ શબ્દ પણ હોઈ શકે છે. હી ઇઝ અ યંગ મેન. યંગ એ જે પુરુષ છે એ કઈ ઉંમરનો છે એ પર્ટિક્યુલર નથી કહ્યું કે ચોક્કસ ઉંમર તો નથી એની જણાવવામાં આવી, પરંતુ યંગ શબ્દના આધારે આપણે એટલું સમજી શકીએ છીએ કે આ માણસ યુવાન છે. માય કોટ ઇઝ વેરી ઓલ્ડ. મારો કોટ છે તે ખૂબ જૂનો છે. અહીં જે ઓલ્ડ વાપરવામાં આવ્યું છે, આ ઓલ્ડ જૂના માટે વાપરવામાં આવ્યું છે. ઉપરના વાક્યની અંદર જો આપણે ઓલ્ડ શબ્દ વાપરીએ તો હી ઇઝ અ ઓલ્ડ મેન, તો એનો અર્થ વૃદ્ધ માટે થશે. તે વૃદ્ધ માણસ છે અથવા વૃદ્ધ પુરુષ છે. અને અહીં જે કોટ માટે વપરાયો છે તે ઓલ્ડનો મતલબ થશે જૂનો. ગીવ નેશનાલિટી ઓર ઓરિજિન. કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રીયતા અથવા કોઈ વસ્તુ ક્યાંની છે, તેનું મૂળ ક્યાં છે એ દર્શાવતા શબ્દો પણ એડજેક્ટિવ્સમાં સામેલ થાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ. હર્ષ ઇઝ ઇન્ડિયન. હર્ષ ભારતીય છે. જ્યારે આપણે વાત કરીએ, દેશની વાત કરીએ, તો ઇન્ડિયા એ કન્ટ્રી છે. જેમ આપણે આપણી કન્ટ્રી વિશે પૂછવામાં આવે તો આપણે એમ કહીએ છીએ કે ઇન્ડિયા અથવા ભારત. એવી જ રીતના જ્યારે રાષ્ટ્રીયતા પૂછવામાં આવે ત્યારે ભારતીય અને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ડિયન. તો હર્ષ ઇઝ ઇન્ડિયન. હર્ષ ભારતીય છે. ધીસ ક્લોક ઇઝ જર્મન. જે ઘડિયાળ છે એ જર્મન છે. જર્મન ઘડિયાળ છે એટલે કે એ જર્મનીમાં બનેલી ઘડિયાળ છે. ટેલ મોર અબાઉટ ધ થિંગ્સ કેરેક્ટરિસ્ટિક્સ. કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ બતાવે છે જોઈએ આપણે. તો કે આપણને ખાલી એક શબ્દના આધારે સમજાઈ જાય છે કે એ વસ્તુ શેની છે અથવા કેવી છે, શાની બનેલી છે, અથવા તો એ વસ્તુની કોઈ સ્પેશિયલ કેરેક્ટર શું છે. કઈ રીતે ખબર પડે? કયા એડજેક્ટિવ્સ વપરાય છે એ જોઈએ. પહેલું એક્ઝામ્પલ જુઓ.
This is a wooden table. અહીંયા જે વુડન ટેબલ એવી રીતના સ્પેસિફાઈ કરેલું છે કે કોઈ આ લાકડાનું ટેબલ છે, ટેબલ તો છે પરંતુ લાકડાનું છે. ટેબલ બધાના આવે, લાકડાના આવે, સ્ટીલનું આવે, ફાઈબરનું આવે, પણ અહીં ચોક્કસ શેનું બનેલું ટેબલ છે એ બતાવવા જે શબ્દ વપરાય છે વુડન, એ છે અહીંયાનો એડજેક્ટિવ. ત્યારબાદ એની નીચેનું ઉદાહરણ જોઈએ તો એમાં લખ્યું છે ધ નાઇફ ઇઝ શાર્પ, જે ચપ્પુ છે એ તીક્ષ્ણ છે. આપણે વારંવાર જ્યારે પણ ચપ્પુ હાથમાં લઈએ એટલે આપણા મમ્મી કહેતા હોઈએ છે ધ્યાન રાખજે હાથમાં વાગી ન જાય. કેમ? કેમકે ચપ્પુની ધાર વધારે હોય. તો જે નાઇફ છે એ શાર્પ છે એ દર્શાવે છે, શાર્પ જે એડજેક્ટિવ વપરાયો છે એ દર્શાવે છે કે ચપ્પુ છે એની ધાર સારી છે, તીક્ષ્ણ છે. સાઇઝ એન્ડ મેઝરમેન્ટ, જે પણ કરતા છે એની સાઇઝ અથવા તો એનું માપદંડ અથવા તો એનું આકાર એ દર્શાવતા જે એડજેક્ટિવ્સ છે કઈ રીતના વાક્યમાં વપરાય છે એ જોઈએ. એનું એક્ઝામ્પલ જુઓ, ભીમ ઇઝ અ ટોલ મેન. ભીમ ઊંચો છે, ટોલની બદલે ભીમ ઇઝ અ ફેટ મેન, ભીમ ઇઝ અ થીન મેન, ભીમ ઇઝ શોર્ટ મેન, એવી રીતે કોઈ પણ શબ્દ વપરાઈ શકે છે. આ બધા જ એડજેક્ટિવ્સ છે જે ભીમ કેવો છે તેનું વર્ણન કરે છે કે ભીમ છે એ ભાઈ ઊંચો છે. કેમ અહીંયા ટોલ વપરાયું હશે? તો કે ભાઈ સામાન્ય ઊંચાઈ કરતાં ઊંચો હશે એટલા માટે. બાકી કેટલો ઊંચો છે એ સ્પષ્ટ નથી દર્શાવાતું, પરંતુ ઊંચો છે એટલું દર્શાવી શકાય છે. ત્યારબાદ ધીસ ઇઝ અ વેરી લોંગ ફિલ્મ, આ ખૂબ લાંબી ફિલ્મ છે. લોંગ, શોર્ટ ફિલ્મ, ગુડ ફિલ્મ, બેડ ફિલ્મ કોઈ બી, પરંતુ અહીંયા મેઝરમેન્ટ છે એટલે લોંગ આવશે, શોર્ટ આવશે. ગુડ બેડ આવે એ થોડું જજમેન્ટ તરફ જતું રહે, એ પણ એક વિશેષણ ક્યારે વાપરી શકાય એ પણ એક પ્રકારનું કેરેક્ટર જ દર્શાવે છે. પણ અહીં આપણે મેઝરમેન્ટની વાત કરીએ છીએ એટલે અહીંયા લોંગ શોર્ટ એ જ સંદર્ભમાં આપણે વાપરશું. ત્યારબાદ ટેલ અસ અબાઉટ કલર, કલર દર્શાવે છે. તો કલર તો તમને ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ વસ્તુનો રંગ દર્શાવવા માટે જે તે રંગનું નામ લખીએ છીએ, તો આ રંગ પણ એક પ્રકારના એડજેક્ટિવ્સ જ છે એ જે દર્શાવે છે કે આ વસ્તુ આવા રંગની છે અથવા આ કોઈ, એ પણ એક પ્રકારનું કેરેક્ટર જ છે. કોઈ પણ વસ્તુનો રંગ એ પણ એનું એક કેરેક્ટર જ છે, એની વિશેષતા જ છે. અને એ વિશેષતા દર્શાવવા માટે જે શબ્દ વપરાય એને વિશેષણ કહેવાય. આથી રંગના નામ પણ વિશેષણ તરીકે એટલે કે એડજેક્ટિવ તરીકે જ વપરાશે. હી વોર અ રેડ શર્ટ, તેણે લાલ શર્ટ પહેર્યો હતો. તો આ જે રેડ છે એ રેડ કલર એ શર્ટ તો હતો પણ કેવો હતો? તો કે રેડ હતો. તો એનું એક પ્રકારનું વિશેષતા છે. ભાઈ શર્ટ તો બહુ બધા રંગના હોય પણ એક બતાવેલું છે કે ભાઈ રેડ શર્ટ હતો. ધેન ધ સનસેટ વોઝ ક્રિમ્સન એન્ડ ગોલ્ડ, સૂર્યાસ્ત રાતો અને સોનેરી હતો. સનસેટ તમને ખ્યાલ છે દરેક રોજે જ અલગ અલગ રંગના હોય છે, ક્યારેક પિંક હોય, ક્યારેક પર્પલ હોય, ક્યારેક થોડું સ્કાય બ્લુ હોય, ક્યારેક થોડું ડાર્ક બ્લુ હોય, ક્યારેક ગોલ્ડન હોય, ક્યારેક ઓરેન્જ હોય, ક્યારેક ક્રિમ્સન હોય, ક્યારેક રેડ હોય. સો અહીંયા પર કયા એકચ્યુઅલી કયા બે રંગનો હતો એની વિશેષતા એટલે કે એડજેક્ટિવ સ્વરૂપે દર્શાવેલું છે. ત્યારબાદ મટીરિયલ્સ વોટ સમથિંગ ઇઝ મેડ ઓફ, કોઈ પણ વસ્તુ છે શેની બનેલી છે. ફરીથી એક એનું એ જ એક્ઝામ્પલ હું અહીં ફરીથી લઉં છું. ઇટ ઇઝ અ વુડન ટેબલ, તે લાકડાનું ટેબલ છે. ટેબલ તો છે પણ શેનું બનેલું છે? લાકડાનું બનેલું છે. શી વેર્સ અ કોટન ડ્રેસ, ડ્રેસ બહુ બધા મટીરિયલના હોય તો એની અંદરથી કયા મટીરિયલનો ડ્રેસ છે? કોટન મટીરિયલનો છે. સો અહીં તમને ખાલી કોટન વર્ડથી ખ્યાલ આવી જશે કે ડ્રેસ શેનો અથવા કયા મટીરિયલનો બનેલો છે. ત્યારબાદ અબાઉટ શેપ, અ રેક્ટેન્ગ્યુલર શેપ, લંબ ચોરસ બોક્સ, અ સ્ક્વેર એન્વેલપ, ચોરસ પરબીડિયું. જે શેપ છે જેવી રીતે સાઇઝ, મેઝરમેન્ટ, કલર, એવી જ રીતે શેપના જે વર્ડ્સ છે એ પણ એડજેક્ટિવ્સ તરીકે જ વપરાય છે. બોક્સ તો છે પણ કેવું છે? તો કે ભાઈ રેક્ટેન્ગ્યુલર છે. એન્વેલપ સ્ક્વેર છે,
તેની એક કેરેક્ટર શો કરે છે, એક વિશેષતા બતાવે છે. આથી એના વિશેષણ તરીકે, એના એડજેક્ટિવ તરીકે જે વર્ડ્સ વપરાય છે, જે શેપના નામ વપરાય છે, એ પણ એડજેક્ટિવ તરીકે જ આવે છે. દેન એક્સપ્રેસ જજમેન્ટ ઓર અ વેલ્યુ. જેમ કોઈ પણ વસ્તુ વિશે તમે કેરેક્ટર શો કરો છો, એવી જ રીતના એક જજમેન્ટ પણ બતાવો છો કે ભાઈ આ આવું છે, સારું છે, સરળ છે, અઘરું છે, થોડું વિચિત્ર છે, ખૂબ સુંદર છે. એવી રીતે અહીંયા જો ફર્સ્ટ એક્ઝામ્પલ જો, અ ફેન્ટાસ્ટિક સ્ટોરી, એક વિચિત્ર વાર્તા. ફેન્ટાસ્ટિકના ઘણા બધા અર્થ સ્વરૂપે લેવામાં આવે છે, ક્યારેક વિચિત્ર સ્વરૂપે, ક્યારેક ખૂબ અદ્ભુત સ્વરૂપે લેવામાં આવે છે. અહીં અર્થ પર નથી જવાનું આપણે, તો એ જોવાનું છે કે વાર્તા તો છે પણ કંઈક વાર્તા કયા પ્રકારની છે, એ વાર્તાનું શું વિશેષતા છે, દર્શાવવા માટે જે વર્ડ વપરાયો છે, એડજેક્ટિવ વપરાયું છે ફેન્ટાસ્ટિક, એક જજમેન્ટ આપે છે કે ભાઈ વાર્તા છે, આવી વાર્તા છે. ગ્રામર ઇઝ ઇઝી, વ્યાકરણ ખૂબ સરળ છે. વ્યાકરણ જે છે એ બધાને હાર્ડ લાગતું હોય છે, પણ હાર્ડ હોતું નથી. જો સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે સમજવામાં આવે તો ખૂબ ઇઝી હોય છે. ગ્રામર ઇઝ ઇઝી, વ્યાકરણ સરળ છે, ઇઝી છે, એના બદલે ટફ છે, હાર્ડ છે, બોરિંગ છે, એવા કોઈ બી વર્ડ આવી શકે છે. આ બધા જ એક જજમેન્ટ બતાવે છે અથવા તો વેલ્યુ બતાવે છે, જે તે આખું વાક્ય છે અથવા જે કર્તા છે, કર્તા તરીકે ફર્સ્ટ સેન્ટેન્સમાં સ્ટોરી છે એન્ડ સેકન્ડ સેન્ટેન્સમાં ગ્રામર છે, તેની વેલ્યુ અથવા તેના ઉપર જજમેન્ટ છે. જેમ કે સ્ટોરી છે તો એના પર જજમેન્ટ હોય છે કે ભાઈ સ્ટોરી કેવી છે, તો કે ભાઈ સ્ટોરી ફેન્ટાસ્ટિક છે, સ્ટોરી બોરિંગ છે, એવી રીતે. ને ઘણી કોઈ અન્ય વસ્તુ પર જ્યારે જજમેન્ટ પાસ કરવાનું હોય ત્યારે પણ જે પ્રકારના વર્ડ્સ યુઝ થાય છે તેને એડજેક્ટિવ્સમાં યુઝ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને એડજેક્ટિવ્સ કયા હોય છે, કેવા પ્રકારના એડજેક્ટિવ્સ હોય છે, ક્યારે વાપરવામાં આવે છે, એના વિશે ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું. થેન્ક યુ.